જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધા ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ સાત પાઠ સાત પૂર્ણ કર્યો હતો હવે પ્રકરણ એટલે કે પાઠ આઠ આપણા તહેવાર વિશેનો અભ્યાસ કરવાનો છે ચલો મારી સાથે તૈયાર થઈ જાઓ ભણવા માટે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ આપણા તહેવારો અહીંયા શું કે છે આપણા તહેવારો આપણા આપણા જીવનમાં આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ જેમ કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી દિવાળી બેસતું આ બધા મોટા મોટા તહેવારો ઉજવીએ છીએ ચલો એના વિશે આપણે સમજીએ ચલો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો અહીંયા શું કહે છે યુનિટ સાઈઠ આવ્યા હતા આપણે કયા યુનિટ આવે તો સાઈઠ યુનિટ આવ્યા હતા ચલો તેની અંદર એક જોઈએ દિવાળી ક્યારે આવે છે જવાબ શું આવશે આસો વદ અમાસના દિવસ દિવસે દિવાળી ક્યારે આવે છે તો આસો અમાસના અમાસના દિવસે દિવસે ક્યારે આવે આસો ચલો એ જ રીતે વિદ્યાર્થી જુઓ દિવાળી કોનો મુખ્ય તહેવાર છે જવાબ શું આવશે હિન્દુઓનો જવાબ શું આવે હિન્દુઓનો તહેવાર છે આપણા આપણે હિન્દુ ધર્મ પાડીએ છીએ તો આપણે દિવાળીનો મુખ્ય તહેવાર ગણાય છે હિન્દુઓનો દિવાળી ઘર આંગણે શું કરીએ છીએ દીવા પ્રગટાવીએ છીએ શું કરીએ છીએ દીવડા પ્રગટાવીએ છીએ તો કયા તહેવારમાં તો દિવાળીના તહેવારોમાં ચલો એ વિદ્યાર્થી મિત્રો ચાર નંબર જુઓ ધનતેરસના દિવસે લોકો શેની પૂજા કરે છે જવાબ શું હશે ધનની કાં તો લક્ષ્મીજીની આપણે ધનતેરસ હોય ત્યારે ઘરમાં આપણે શું કરીએ છીએ ધનની પૂજા કરીએ છીએ લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ ચલો જે તે પાંચ નંબર જુઓ ફાગણની પૂનમે કયો તહેવાર આવે છે જવાબ શું આવશે હોળીનો હોળીના દિવસ હોળી ક્યારે ઉજવવામાં આવે છે ફાગણની ફાગણના પૂનમે ફાગણ મહિનો આવે ત્યારે જે પૂનમ આવે ત્યારે હોળીનો તહેવાર ઉજવીએ છીએ ચલો એ છ નંબર જુઓ ઈદ નો તહેવાર કોણ મનાવે છે જવાબ શું આવશે મુસલમાનો ઈદ નો તહેવાર કોણ મનાવે છે મુસલમાનો ચલો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે ફાગણની પૂનમે કયો તહેવાર આવે છે હોળીનો ચલો છ નંબર જુઓ ઈદનો તહેવાર કોણ મનાવે છે જવાબ શું આવશે મુસલમાનો ફાગણની પૂનમે જેમ આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ એમ ઈદનો તહેવાર કોણ મનાવે છે તો મુસલમાનો લોકો એ લોકોનો મુખ્ય તહેવાર કહેવાય છે ઈદનો તહેવાર ચલો સાત નંબર જુઓ નાતાલનો તહેવાર કોણ મનાવે છે તો જવાબ શું આવશે ખ્રિસ્તી લોકો અલગ અલગ ધર્મોમાં અલગ અલગ ધર્મોના તહેવારો ઉજવવામાં આવે છે ખ્રિસ્તી લોકો તો કયો તહેવાર ઉજવે નાતાલનો તહેવાર ચલો આઠ નંબર જુઓ દિવાળીના દિવસે વેપારીઓ શાની પૂજા કરે છે જવાબ શું આવશે ચોપડાની ચોપડા પૂજન કહેવાય એ જ કહીએ છીએ ને આપણે તો દિવાળીના દિવસે વેપારીઓ જે મોટા મોટા વેપારીઓ હોય ધંધાધારીઓ હોય તો શું કરતા હોય ચોપડાની ચોપડાની પૂજા કરતા હોય છે એટલે ચોપડા પૂજન કહેવાય ચલો વિદ્યાર્થી મિત્રો યુનિટ એકસઠ જોઈએ ચલો નવ નંબર જુઓ દિવાળીના તહેવારોમાં બાળકો શું ફોડે છે જવાબ શું આવશે હોળી હોળીના દિવસે તહેવારોમાં એકબીજા પર રંગ છાંટે છે હોળીના દિવસે રંગ છાંટે છે એકબીજા પર ચલો અગિયાર નંબર જુઓ આપણે કયા તહેવારે પતંગો ઉડાડીએ છીએ જવાબ શું આવશે ઉત્તરાયણ હવે ટૂંક સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવશે ત્યારે શું કરીએ છીએ આપણે બધા તો પતંગો ઉડાડીએ છીએ આપણે કયા તહેવારે પતંગો ઉડાડીએ છીએ ઉડાડો છો બધા તો ઉત્તરાયણના દિવસે કયા દિવસે ઉત્તરાયણના દિવસે ચાલો એ રીતે વિદ્યાર્થી મિત્રો બાર નંબર આપણે પ્રકાશનો તહેવાર કોને કહીએ છીએ જવાબ શું આવશે દિવાળીને આપણે પ્રકાશનો તહેવાર કયો કહીએ કોને કહીએ છીએ તો દિવાળીને દિવાળીના દિવસે દીવા પ્રગટાવવામાં આવે ફટાકડા સરસ મજાના ફોડવામાં આવે ત્યારે આપણે પ્રકાશનો તહેવાર કહીએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો તેર નંબર જુઓ લોકો દિવાળીના તહેવારોમાં ઘર આંગણે શું પ્રગટાવે છે જવાબ શું આવશે દીવા મેં અગાઉ સમજાવ્યું તમને કે દિવા દીવડા પ્રગટાવે લોકો કયા તહેવારમાં દીવડા પ્રગટાવે છે તો દિવાળીના તહેવારોમાં એ જ રીતે અહીંયા પણ એ જ સવાલ જવાબ છે લોકો દિવાળીના તહેવારોમાં ઘરાકને શું પ્રગટાવે છે તો દીવા જવાબ શું આવશે દિવા ચલો વિદ્યાર્થી મિત્રો ચૌદ નંબર જુઓ દિવાળી પછીના દિવસે કયો તહેવાર આવે જવાબ શું આવે બેસતું વરસ દિવાળી પૂરી થાય એના બીજા દિવસે કયો તહેવાર આવે છે બેસતું વરસ જે આપણે એને શું કહીએ છીએ નવું વર્ષ કહીએ છીએ શું કહીએ છીએ

અહીંયા આપણે યુનિટ સાહીઠ અને એકસઠ પૂર્ણ થાય છે હું જે પીડીએફ મોકલું તે તમારે સારા અક્ષરે લખવાની રહેશે આવતા લેક્ચરમાં મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો